હેલો ફ્રેન્ડ્સ જયમીન સર વક્ત સાહેક એક ચેનલમાં તમારું સ્વાગત છે હવે જીટીયુ એક્ઝામને લઈને દરેક સ્ટુડન્ટ્સને બે મેઇન ક્વેશ્ચન હતા કે સર પહેલો ક્વેશ્ચન કે અમારી એક્ઝામ ઓનલાઈન મોડ પર થશે કે પછી ઓફલાઈન મોડ પર થશે કારણ કે કોવિડની સિચ્યુએશન જે રીતની છે તો કે એ જોતા આ ક્વેશ્ચન થાય એ વ્યાજબી પણ છે તો કે ગવર્મેન્ટ અને જીટીયુ તરફથી હવે જ્યારે કોલેજને રીઓપન કરવાની પરમિશન મળી જ ગઈ છે તો એવા કેસમાં આપણે જોઈએ તો તમારી આવનારી તમામ રેગ્યુલર હોય રેમેડિયલ હોય એ તમામ એક્ઝામ હવે માત્ર ને માત્ર ઓફલાઈન મોડમાં જ થવાની છે આઈ થિંક તમને આ વસ્તુ તો અહીંયા હવે ક્લિયર થઈ ગઈ છે સેકન્ડ ક્વેશ્ચન જે તમારો હતો કે સર માનો કે અમારી એક્ઝામ જો ઓફલાઈન પોસિબલ થઈ કે જે થવાની જ છે તો કે એવા કેસમાં અમારી એક્ઝામ એમસીક્યુ બેઝ પર હશે કે પછી થિયરિટિકલ લેવાશે તો કે હજુ તમામ સેમિસ્ટરના તમામ કોર્સના ટાઈમટેબલ તો હજુ ડિક્લેર નથી થયા પરંતુ ડિપ્લોમાનું ચોથા સેમિસ્ટરથી માંડીને આઠમા સેમ સુધીનું જે આજે ટાઈમટેબલ ડિક્લેર થયું અને એના પર જો આપણે ધ્યાન રાખીએ તો એક વસ્તુ અહીંયા ખાસ ખ્યાલ આવી એવી છે કે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિપ્લોમાની જેટલી પણ રેમેડિયલની એટલે કે બેકલોગના રિલેટેડ એક્ઝામ છે એ બધી ઓફલાઈન થવાની છે પ્લસ સેવન્ટી માર્ક્સની થશે અને એ તમામ એક્ઝામ રેમેડિયલ એક્ઝામ એ ડિસ્ક્રિપ્શન બેઝ પર એટલે કે થિયરિટિકલ લેવાશે અને એ સિવાયની જે એક્ઝામ છે કે જે રેગ્યુલર એક્ઝામ મતલબ કે જ્યારે ઓનલાઈન બેઝ પર એમસીક્યુ બેઝની એક્ઝામ લેવાઈ હતી અને કોઈ પણ કારણસર ભલે પર્સનલ રીઝન હોય કે ટેકનિકલ રીઝન જે પણ સ્ટુડન્ટ્સ એક્ઝામ નહોતા આપી શક્યા તો કે એ સ્ટુડન્ટ્સને હવે એ જ રેગ્યુલર એક્ઝામ આપવાનો ચાન્સ જીટીયુએ આપ્યો છે પરંતુ અહીંયા યાદ રહે કે એ જે એક્ઝામ છે એ પણ ઓફલાઈન જ થશે એ પણ સેવન્ટી માર્ક્સની જ થશે પરંતુ એ એક્ઝામ રેગ્યુલરવાળી એક્ઝામ એ એમસીક્યુ બેઝ પર થવાની છે ફરી એકવાર ક્લિયર કરી દો જે રેગ્યુલર એક્ઝામ છે એ એમસીક્યુ બેઝ પરની છે અને ઓફલાઈન છે પ્લસ જે રેમિડિયલ એટલે કે બેકલોગની એક્ઝામ છે એ થિયરિટિકલ એક્ઝામ થવાની છે અને ઓફલાઈન જ છે આના બેસ પરથી આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આવનારા ટાઈમમાં જ્યારે ડિગ્રી એટલે કે બીના કોર્સિસ કે પછી બીજા કોઈ પણ અધર કોર્સિસનું જ્યારે ટેબલ આવે તો આ જ રીતે તમારો સિનારિયો થઈ શકે છે આઈ થિંક હવે તમારા દરેક ડાઉટ અહીંયા ક્લિયર થઈ ગયા હશે પછી ભલે તમે કોઈ પણ કોર્સમાં હોય ઓકે છતાં કોઈ ક્વેશ્ચન છે ઇન્સ્ટાગ્રામ પર ડીએમ શ્યોર કરી દેજો ઓકે થેન્ક યુ